જો એના પછીની આપણે થોડા છે ઉદાહરણ છે ચર્ચા કરશું તો એમાં જે ઉદાહરણ નંબર 2.1 છે એની વાત કરી આપણે તો એમાં તમને કીધું છે કે 4×10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન છે શોધો દાખલો છે એકદમ સરળ છે જે આપણું મૂળભૂત ફોર્મ્યુલા છે વિદ્યુત સ્થિતિમાનનું પણ એના માટે આપણે ખાલી સિમ્પલ આકૃતિ એક દોરી શકી સમજૂતી માટે એક વિદ્યુત ભાર છે આ મૂકેલો છે આ Q ની કિંમત તમને અંદર આપેલી છે Q બરાબર કેટલા આપેલા છે તો કે 4×10⁻⁷ કુલમ આ વિદ્યુત ભાર આપેલો છે એટલે કે અહીંયા Q એક વિદ્યુત ભાર મૂકેલો છે એવું કહી આપણે વિદ્યુત ભારથી R બરાબર 9 સેન્ટીમીટર દૂર આવેલા P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તો અહીંયા આપણે P બિંદુ દર્શાવી શકી R અંતરે આવેલું P બિંદુ R બરાબર 9 સેન્ટીમીટર એટલે કે 0.09 મીટર એને આપણે મીટરમાં કન્વર્ટ કરવું પડશે તો ઈ P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે એનું સૂત્ર છે આપણે મેળવવું છે ટૂંકમાં તો આપણે બિંદુ એક વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન એનું સૂત્ર શું તો કે KQ/R આપણે અંદર વેલ્યુ છે પુટ કરી દેશું તો અહીંયા થશે 9×10⁹ આ જે K ની કિંમત છે કુલમ નો અચળાંક ઇન્ટુ Q ની કિંમત અંદર તમને આપેલી છે 4×10⁻⁷ એના છેદમાં R R એટલે ડિસ્ટન્સ જે અંતર તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે તો એ આપેલું છે 9 સેન્ટીમીટર પણ એને આપણે ફરજિયાત મીટર સીમાં કન્વર્ટ કરવા પડે તો એટલા માટે એ થશે 0.09 મીટર તો 0.09 છે ને આપણે આ રીતે લખી શકી 9×10⁻². તો હવે આપણે જે છે આનું સાદરૂપ છે આપી તો અહીંયા જો આ 9 છે 9 કેન્સલ થઈ જાય બરાબર અહીંયા થશે 4×10⁹ માંથી 7 જાય એટલે 2 છેદમાં કેટલા છે તો કે 10⁻², એ અંશમાં જતા એટલે જવાબ આપણો આવશે 4×10⁴ વોલ્ટ બિંદુ P પાસે કે જે 9 સેન્ટીમીટર અંતરે આવેલું છે ત્યાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું હોય તો કે 4×10⁴ વોલ્ટ એમ જ એક બીજો અંદર દાખલો આપેલો છે કે તે પરથી જે આપણે પહેલી જે રકમ છે એનો રેફરન્સ લેવાનો છે તે પરથી 2×10⁻⁹ કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો અને પાછો અંદર એક બીજો પ્રશ્ન પૂછ્યો છે કે શું આ જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે કે કેમ એની ચર્ચા કરવાની છે એટલે ટૂંકમાં કીધું છે શું તમને કે એક વિદ્યુત ભાર છે 2×10⁻⁹ કુલમ વિદ્યુત ભાર એને ક્યાંથી લાવવામાં આવે છે તો કે અનંત અંતરેથી ક્યાં લાવવામાં આવે છે તો કે P બિંદુ પાસે તો E દરમિયાન તમારે શું શોધવાનું છે તો કે કાર્ય આપણે વિદ્યુત સ્થિતિમાનમાં ભણી ગયા જ્યારે એકમ ધન વિદ્યુત ભારને સમજજો એકમ ધન વિદ્યુત ભાર શેની વાત છે આ જે પ્રશ્ન છે એ મૂળભૂત વિદ્યુત સ્થિતિમાનની ડેફિનેશન ઉપર ડાયરેક્ટ સંકળાયેલ છે આ પ્રશ્નમાં આપણને વિદ્યુત સ્થિતિમાન છે એની ડેફિનેશન છે એની સમજૂતી મળે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા એવી આપણે આપી છે કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા કોઈ બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે ટૂંકમાં કાર્ય અને વિદ્યુત સ્થિતિમાન આ બંને અહીંયા સંકળાયેલા છે ક્યારે કે જો એકમ ધન વિદ્યુત ભાર હોય તો અહીંયા આપણે જે વિદ્યુત ભારને લાવવામાં આવી છે એકમ ધન વિદ્યુત ભાર નથી મિત્રો એટલા માટે કાર્ય અને વિદ્યુત સ્થિતિમાન બંને ઇક્વલ નહીં થાય આપણે કાર્ય છે મેળવવું પડશે તો સિમ્પલ કે આ જે વિદ્યુત ભાર છે એને આપણે ઇન્ફિનિટી અંતરેથી લાવવાનો છે તો એ આગળનો જે પ્રશ્ન છે આ જે પ્રશ્ન છે એમાં આપણે અહીંયાથી P પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવી લીધેલું છે સમજો આ P પાસે આ વિદ્યુત સ્થિતિમાન કેટલું મેળવ્યું છે આપણને તો કે 4×10⁴ વોલ્ટ એ આપણે અગાઉના દાખલામાં મેળવી લીધું છે જો
આપણને વિદ્યુત સ્થિતિમાન ખબર છે v 4 10 ની 4 ઘાત વોલ્ટ આ p બિંદુ પાસે સિમ્પલ હવે એક વિદ્યુતભાર અહીંયા છે કે જે અનંત અંતરે આવેલું છે આ ઇન્ફિનિટી અંતર ઇન્ફિનિટી અંતરે કયો વિદ્યુતભાર આવેલો છે તો કે 2 10 ની -9 ઘાત કુલમ આ વિદ્યુતભાર છે અહીંયા આવેલો છે અનંત અંતરે તમને પ્રશ્ન એવો કર્યો છે કે અનંત અંતરે થી p બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યની ગણતરી કરો તો ઈ કાર્યનું સૂત્ર થશે કાર્ય w = q into b q એટલે શું તો કે જે વિદ્યુતભારને તમે અનંત અંતરેથી લાવો છો સમજજો બરાબર અહીંયાથી આપણે આ જે સૂત્રનો ઉપયોગ કરશું w = q into b એમાં q છે વિદ્યુતભાર દર્શાવે છે પણ આપણી જે રકમ છે આ ઉદાહરણ નંબર 2.1 એમાં જો ખાસ કરીને બે વિદ્યુતભાર આપેલા છે એક કયો વિદ્યુતભાર તો કે 4 * 10 ની -7 ઘાત બીજો કયો વિદ્યુતભાર તો કે 2 * 10 ની -9 ઘાત તો અમુક જે સ્ટુડન્ટ છે આમાં કન્ફ્યુઝ થઈ જાય કે આપણે આ w = q * v માં અહીંયા q ની કિંમત કેટલી મૂકવી કારણ કે v તો તમને ખબર પડી તો મેં કીધું કે આ જે પ્રશ્ન છે ડાયરેક્ટ કન્સેપ્ટ ઉપર રિલેટેડ છે તમને કન્સેપ્ટ બરાબર ક્લિયર હોવો જોઈએ કે આ જે અહીંયા q વિદ્યુતભાર આવે છે ઈ કયો વિદ્યુતભાર છે કે જેને તમારે અનંત અંતરેથી લાવવાનો છે સિમ્પલ એટલા માટે આ જે q વિદ્યુતભાર છે એનું મૂલ્ય કેટલું થાય તો કે 2 * 10 ની -9 ઘાત તો પ્રશ્ન થાય આ વિદ્યુતભારનું અહીંયા કાર્ય શું 4 * 10 ની -7 ઘાત કુલમ વિદ્યુતભાર છે અહીંયા કાર્ય શું કરે તો ઈ માત્ર એક યાદ રાખજો મિત્રો ઈ ફક્ત અહીંયા સ્થિર રહે છે કે જે બિંદુવત વિદ્યુતભાર છે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને આપણે એના વિદ્યુત ક્ષેત્રમાં p બિંદુ પાસે કોઈ અન્ય વિદ્યુતભારને લાવો છો અથવા તો આ જે વિદ્યુતભાર છે બીજા શબ્દોમાં એવું કહેવાય કે એક વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે છે કે જેનું મૂલ્ય p બિંદુ પાસે આપણે આ મેળવ્યું તો સિમ્પલ આ ખાસ યાદ રાખવાનું કે અહીં આપણે ઈ વિદ્યુતભારની કિંમત મૂકવાની છે કે જે એને અનંત અંતરેથી લાવવામાં આવે છે એટલે કેટલો તો કે 2 * 10 ની -9 ઘાત v ની કિંમત તો આપણે મેળવી લીધી છે અગાઉ કેટલી છે તો કે 4 * 10 ની 4 ઘાત એટલે હું અહીં મૂકી દઈશ કિંમત આનું તમે કેલ્ક્યુલેશન કરો ગણતરી એકદમ સરળ છે કેલ્સી ની જરૂર નહીં પડે 8 * 10 ની -5 ઘાત જૂલ આ આપણો છે આન્સર થશે કે તમારે આ જે વિદ્યુતભાર છે એને અનંત અંતરેથી p બિંદુએ લાવો તો એના માટે આટલું કાર્ય છે કરવું પડે અને ઈ કાર્ય મિત્રો ઈ વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે આ ખાસ વસ્તુ યાદ રાખવાની તમે આ જે કાર્ય કરશો ઈ કાર્ય ક્યાં જાય તો કે ઈ કાર્ય જ્યારે આ વિદ્યુતભાર છે p બિંદુ પાસે આવશે તો ત્યારે એની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે સિમ્પલ હવે આગળ બીજો એના અંદર તમને પ્રશ્ન એવો કર્યો છે કે શું તમારો જે આ જવાબ છે એ વિદ્યુતભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે તો કે ના આપણે અગાઉ પણ વાત કરેલી છે કે વિદ્યુતભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં જે તે બિંદુ માટે લાવવા માટે થતું જે કાર્ય છે એ ક્યારેય માર્ગ ઉપર આધારિત નથી સમજજો એ ફક્ત સેના ઉપર આધારિત છે તો કે એના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જેમ કે આપણે આ જે વિદ્યુતભાર છે એને આપણે અહીં ક્યાં લાયા તો આ એનો માર્ગ થયો જો આ પહેલો માર્ગ છે માની લો હું એ બીજો માર્ગ અહીંયા દર્શાવું આ જ વિદ્યુતભાર છે અહીંયા આપણે રાખી અનંત અંતર આ અનંત અંતર છે તો આ બીજો માર્ગ છે પહેલા માર્ગે તમે લાયા ત્યારે કાર્ય આટલું આ બીજો માર્ગ છે ત્યારે અહીં તમે લાવશો તોય કાર્ય આટલું જ થશે એટલે કે જે કાર્ય છે એ માર્ગ ઉપર આધારિત નથી કારણ કે વિદ્યુત ક્ષેત્ર છે વિદ્યુત બળ છે એ એક પ્રકારે સંરક્ષી બળ છે અને વિદ્યુત ક્ષેત્ર છે એક પ્રકારે સંરક્ષી વિદ્યુત ક્ષેત્ર કહેવાય ખબર પડે છે દરેકને નેક્સ્ટ એના પછી એક સ્વાધ્યાયનો દાખલો છે એની આપણે ચર્ચા કરશું સ્વાધ્યાયનો 2.2 મો જે દાખલો છે એને બુકમાં આપેલો છે રકમ છે એ તમને કીધું છે કે 10 સેન્ટીમીટર બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ સમજો
5 માઇક્રો કુલમ વિદ્યુત બાર છે એટલે કે એક નિયમિત ષટ્કોણ આપેલો છે નિયમિત નો મતલબ શું થાય આ જે નિયમિત શબ્દ છે શું કહેવા માંગે નિયમિત એટલે એક એવો ષટ્કોણ કે જેની દરેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર જ હોય નકર તો એને અનિયમિત કહેવાય એક બાજુ 5 ની હોય બીજી 3 ની હોય ચોથી 4 ની હોય તો ઈ જે ષટ્કોણ છે ઈ અનિયમિત કહેવાય પણ આપણને કીધું છે કે નિયમિત ષટ્કોણ એટલે તમારે એવો જે હેક્ઝાગોન દોરવાનો ષટ્કોણ એટલે હેક્ઝાગોન જેને 6 બાજુ હોય તો એવો એક ષટ્કોણ દોરવાનો કે જેની દરેક બાજુની લંબાઈ તમારે કેટલી રાખવી પડે 10 સેન્ટીમીટર આવો એના દરેક 6 6 શિરોબિંદુ ઉપર હેક્ઝાગોન હોય ષટ્કોણ હોય તો એના 6 શિરોબિંદુ હોય ત્રિકોણ હોય તો એના 3 શિરોબિંદુ હોય ચોરસ છે તો એના 4 શિરોબિંદુ હોય તો એના દરેક શિરોબિંદુ છે એના ઉપર કેટલો વિદ્યુતભાર મૂકેલો છે તો કે 5 માઇક્રો કુલમ અને તમારે મેળવવાનું શું છે તો કે ષટ્કોણના કેન્દ્ર ઉપર સ્થિતિમાનની ગણતરી કરો સિમ્પલ એટલે હું અહીંયા પહેલે આકૃતિ છે દોરીશ જો આપણે એક ષટ્કોણ છે એની આકૃતિ છે દોરવી છે તો આપણે આ જે છે ષટ્કોણ છે એની આકૃતિ દોરી જેની 6 બાજુ હશે અને 6 શિરોબિંદુ હશે સિમ્પલ ઈ 6 એ 6 શિરોબિંદુ છે એને આપણે અહીં દર્શાવી દીધું એ અને બી સી ડી ઈ અને અહીંયા થશે એફ આ જે છે ષટ્કોણનું કેન્દ્ર છે આપણે કેન્દ્ર ઉપર સ્થિતિમાન મેળવવાનું છે તો કેન્દ્ર છે એને આપણે અહીં જોડી દીધું બધે સાથે બધા શિરોબિંદુ છે એને કેન્દ્ર છે એની સાથે જોડવામાં આવે છે આ બધા શિરોબિંદુને આપણે કેન્દ્ર સાથે જોડી દીધું હવે તમને દરેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર આપેલી છે એટલે A થી B સુધી અંતર 10 સેન્ટીમીટર B થી C સુધી અંતર C થી B સુધી આ બધું જ મૂલ્ય છે તમને 10 સેન્ટીમીટર આપેલું છે કારણ કે નિયમિત હેક્ઝાગોન નિયમિત ષટ્કોણ છે એટલા હવે આ તમારે જે છે આ કેન્દ્ર પાસે સ્થિતિમાનની ગણતરી કરવી છે જો આ કેન્દ્ર O મે દર્શાવેલું છે ત્યાં સ્થિતિમાનની ગણતરી કરવી છે તો સિમ્પલ કે આપણે માની લો અહીંયા જે વિદ્યુતભાર મૂકેલો છે તમને એક બીજી વસ્તુ કીધું છે કે 6 એ 6 શિરોબિંદુ છે એના ઉપર એક સમાન જ વિદ્યુતભાર છે અહીંયા જે વિદ્યુતભાર રહેલો છે કેટલો છે 5 માઇક્રો કુલમ અહીંયા જે વિદ્યુતભાર છે 5 માઇક્રો કુલમ એમ બધા જ શિરોબિંદુ ઉપર એક સરખો વિદ્યુતભાર રહેલો છે આપણે સિમ્પલ એક વિદ્યુતભાર છે માની લો ત્યાંથી આ ઓ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરવી છે તો આપણું જે મૂળભૂત સૂત્ર છે V is equal to KQ upon R જેમાં Q તો તમને ખબર છે 5 માઇક્રો કુલમ પ્રશ્ન એ થાય કે R ની કિંમત કેટલી લેવી સમજજો અહીંયા આપણને 10 સેન્ટીમીટર બાજુની લંબાઈ આપેલી છે પણ આ ડિસ્ટન્સ નથી ખબર આપણને આ જે ડિસ્ટન્સ છે કે આ વિદ્યુતભારનું અહીંયા કેન્દ્રથી અંતર ઈ આપણને મળે તો જ આપણે અહીંયા સ્થિતિમાન આ વિદ્યુતભારનું મેળવી શકીએ અને તો જ બાકીના વિદ્યુત ભારનો એ વિદ્યુત સ્થિતિમાન આપણને મળે તો આપણે શું કરવું પડશે કે આ જે ડિસ્ટન્સ છે મેળવવું પડશે તો એના માટે સિમ્પલ આપણે જે ગણિતના ભૌમિતિક જે સોલ્યુશન છે એનો ઉપયોગ કરશું ટૂંકમાં કે જે આકૃતિ છે હેક્ઝાગોનની ઈ હેક્ઝાગોનમાં તમે ધારો તો કે જો અંદર કેટલા ત્રિકોણ છે સમજો અહીંયા જે ત્રિકોણ છે કેટલા છે તેમાં આ એંગલ છે 60 થાય આ એંગલ સી 60 થશે સિમ્પલ આ બધા એંગલ સી 60 થશે ટોટલ એંગલ કેટલો થાય તો 360 ડિગ્રી હું ખાલી આ એક ત્રિકોણની વાત કરું છું આ જે ત્રિકોણ આ બને છે એ કયો ત્રિકોણ થાય તો કે સમબાજુ ત્રિકોણ આ ખૂણો 60 નો છે આ ખૂણો 60 નો થાય અને આ ખૂણો કેટલા નો થાય 60 નો ત્રણેય ખૂણા 60 ના હોય સમજો તો એ સમબાજુ ત્રિકોણ હોય અને સમબાજુ ત્રિકોણ હોય તો એની બધી જ બાજુની લંબાઈ એક સમાન હોય અહીંયા આપણે કીધું કે આ સમબાજુ ત્રિકોણ થયો તો એની એક બાજુ કેટલી છે 10 સેન્ટીમીટર તો બાકીની બાજુ હોય કેટલી હોય તો
કે 10 સેન્ટીમીટર આ કેટલી હશે 10 સેન્ટીમીટર આ બધી જ કિંમત કેટલી થાય 10 સેન્ટીમીટર હવે સિમ્પલ તમને એક ત્રિકોણ છે એના પર આ જે વિદ્યુત ભાર છે સમજજો 5 માઇક્રો કુલમ ઈ કેટલા અંતરે છે તો કે 10 સેન્ટીમીટર એવા કેટલા શિરોબિંદુ છે તો કે 6 અને 6 એ 6 શિરોબિંદુ આયાથી 10 સેન્ટીમીટર અંતરે કહેવાય દરેક ઉપર કેટલો વિદ્યુત ભાર છે 5 માઇક્રો કુલમ એટલે આપણે બિંદુ ઓ પાસે બિંદુ ઓ પાસે એટલે કે ષટકોણના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન ષટકોણના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરવી છે તો સિમ્પલ આ એકના કારણે વિદ્યુત સ્થિતિમાન KQ / R બીજેના કારણે વિદ્યુત સ્થિતિમાન એટલું થાય KQ / R કારણ કે Q અને R બંને એવા છે એક સરખા એવા કેટલા વિદ્યુત ભારને કેટલા સેમ ડિસ્ટન્સ છે તો કે 6 તો આપણે સિમ્પલ આ લખી નાખશું કે બિંદુ O પાસે વિદ્યુત સ્થિતિમાન V KQ / R * 6 મિત્રો ખબર પડવી જોઈએ કે આ 6 શાના માટે લખ્યા છે તો કે આપણે શિરોબિંદુ કેટલા છે 6 6 એ 6 ઉપર એક સરખો વિદ્યુત ભાર અને દરેક વિદ્યુત ભાર કેન્દ્રથી કેટલા અંતરે છે તો કે R જેટલા સમાન અંતર હવે આપણે આમાં કિંમત મૂકી દેશું 6 / 9 / 10 ની 9 ઘાત Q ની કિંમત 5 માઇક્રો કુલમ 5 માઇક્રો કુલમ એટલે 5 / 10 ની -6 ઘાત છેદમાં R R એટલે ડિસ્ટન્સ તો એ કેટલું છે 10 સેન્ટીમીટર તો કે અહીંયા 10 / 10 ની -2 ઘાત મીટર માં આપણે કન્વર્ટ કરવા પડશે હજી આપણે આનું કેલ્ક્યુલેશન કરી તો અહીં જો 6 / 5 એટલે 30 30 / 9 એટલે 270 270 / 10 ની 3 ઘાત થાય 9 માંથી 6 જાય તો કેટલા રહેશે 3 જો આવા જે બધા દાખલાઓ છે એમાં મોસ્ટ ઓફ કેલ્સી ની જરૂર પડતી નથી હોતી તમે સિમ્પલ સાદી છે મૌખિક ગણતરી પણ કરી શકો છો તો અહીં આવશે 10 ની -1 ઘાત આગળ 270 / 10 ની 4 ઘાત થાય 10 ની -1 ઘાત અંશમાં જતા રહ્યા તો આને તમે આટલું લખો તોય ચાલે આ તમારો જવાબ થઈ ગયો અથવા તો આને આપણે આ રીતે લખશું 2.7 / 10 ની 6 ઘાત 270 છે 2.7 લખો એટલે આ જે ઘાત છે એ વધી જાય જવાબ આવશે આપણો 2.7 / 10 ની 6 ઘાત વોટ આ આપણો જે છે એ વિદ્યુત સ્થિતિમાન છે એ ષટકોણના કેન્દ્ર ઉપર થાય તો મિત્રો જે બોર્ડ ઉપર છે એ તમે એકવાર ધ્યાનથી નોંધ કરી શકો છો અથવા તો તમારા મોબાઈલમાં એને સ્ક્રીનશોટ પણ પાડી શકો છો